નહી ખબર નથી ઓકે તો એ કથા આપણે ક્યારેક પાછી કરશી એટલે વાત એ કેવું થાય કે ગૌતમ ઋષિ છે ને હાચી વાત એના દીકરા શરદવાન કરીને તો શરદવાન છે ને એ ધનુરવિદ્યામાં અતિશય એકદમ ઇન્ટરેસ્ટેડ કે એ ની જ વિદ્યા જ શીખવી છે સાચી વાત છે તો એ જ શીખવાનું કરે છે ને પછી જ્યારે શું કહેવાય એના વિશે તપસ્યા કરે છે ને બધી બધી વસ્તુઓ અર્જિત કરે છે જ્ઞાન બધી બધી ધનુર્વિદ્યાના વિશે જ્ઞાન અર્જિત કરે છે ત્યારે દેવરાજ ઇન્દ્રય બી જાય છે કે આ એક તો તપસ્યા કરે છે ને પછી આવી રીતે અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર ભેગા કરે છે તો હું આને જરૂર શું છે એમ એમ નહીં કે આને ઇન્ટરેસ્ટ આવી છે કદાચ ધનુર્વિદ્યામાં તો આપણે કદાચ કાંઈ વાંધો નહીં ભલે રાખતા એમ

બે બાળક જન્મે છે મતલબ એક શું કેવાયું ઓકે મને વધારે યાદ તો બેલડા જન્મ લીધે છે એમને ઓકે શરદવાન ઋષિને તો કેવું થાય છે કે હવે જ્યારે એને જન્મ થાય જન્મ થાય છે ને એ બે એક દીકરો એક દીકરી તો ઈ બે એના પિતાશ્રીએ મૂકીને વહી જાય એને માતાશ્રીએ મૂકીને વહી જાય અને કોઈ નહીં સાચી વાત તો પછી કેવું થાય કે હવે શું કરવું એમ સાચી વાત છે તો ન્યા જ ગંગા તટ ઉપર જાતા હતા રાજા શાંતનું આ વાત છે થોડીક હિસ્ટ્રીની અત્યારે આપણે જ્યાં સુધી મહાભારતમાં પહોંચ્યા છે ને એની નથી ઓકે તો વાત એ આલે છે કે રાજા શાંતનું એવી રીતે ગંગા તટ ઉપર જતા હતા એવી રીતે વિચાર કરતા હતા કે ક્યારે આવશે ગંગા અને ફરી મારા દીકરાને લઈ આવશે કેમ કે આપણે યાદ છે કે જે સાત દીકરાઓને જલમાં એમનામ જલ સમાધિ આપી દીધી હતી આઠમી સંતાનને જીવતી રાખેલી હતી સાચી વાત છે તો ઈ કોણ એ મતલબ એ હજી બાકી છે બધી બધી થવાનું ગંગા પુત્ર દેવવ્રત હજી નથી આવ્યા હવે એવું થાય છે કે શાંતનું એ જ એવી રીતના એની દિનચર્યામાંથી ટાઈમ કાઢીને ત્યાં જતા હોય ગંગાના તટ ઉપર તો રસ્તામાં એને દેખાય કે એક છોકરું એક છોકરો એક છોકરી એવી રીતના બે કે ભાઈ બેરડા આવી રીતના જન્મ આપીને કોઈક વયું ગયું છે અહીંયા સાચી વાત છે ને એમ કહેવામાં આવે છે અમુક જગ્યાએ એમ કહેવામાં આવે છે કે છોકરાના હાથમાં ઓલું હોય બાણ હોય એક સાચી વાત છે અમુકમાં નથી કહેતા એટલે કંઈ ખબર નથી કેવી રીતના છે તો ટૂંકમાં દૈવી સંતાન દેખાય છે રાજા શાંતનુને બીજું કાંઈ સાચું ખોટું ખબર નહીં પણ દૈવી સંતાન દેખાય છે એટલે પછી રાજા શાંતનું એવી રીતે કહી દઈએ છે કાંઈ વાંધો નહીં આપણે આનું ધ્યાન રાખશું ત્યાં હસ્તિનાપુર લઈ જાય છે ફરી પછી ન્યા જઈને એને ખાવા પીવા રહેવા ભણવા આ બધી વસ્તુઓના વિશે બધી બધી જવાબદારી એવી રીતના લઈ લઈએ છે ધ્યાન રાખે છે પૂરેપૂરું સાચી વાત છે બે છોકરાઓનું નામ પડે છે દીકરો દીકરી એનું નામ પડે છે હું ક્રિપ ને ક્રિપી સાચી વાત છે ક્રિપ ક્રિપી રાજા શાંતનું રાખે મોસ્ટ પ્રોબ્લી એટલે પૂરેપૂરી શ્યોરિટી નથી પણ જ્યાં સુધી મને ખબર છે રાજા શાંતનું જ નામ આપેલું હોય હવે થોડાક સમય પછી પોતાના તપોબલથી એવી રીતના જાણી લઈએ છે સાચી વાત છે કે શરદવાન મુનિ હોય ને એ એવી રીતના જાણી લઈએ છે કે એ જે સંતાન હતા બે ઈ બે કે બે હવે રાજા શાંતનુ પાસે છે તો રાજા શાંતનું પાસે એવી રીતે જઈને પછી એવી રીતે બધું કીએ છે કે જે કાંઈ આમનું જન્મનું વિસ્તારથી એવી રીતના વર્ણન કરીને પછી શરદવાન એવી રીતના કીએ છે કે આ એક અપ્સરા આવી રીતના ને આમ થયું હતું એમ તો પછી ત્યાંથી કૃપીનું ધ્યાન તો રાખે છે પણ ક્રિપને એવી રીતના શીખવાડે છે અલગ અલગ વસ્તુઓ હું કે જે એને હારું શું આવડતું હોય તો ધનુર્વિદ્યા તો પૂરેપૂરી જેટલી ધનુર્વિદ્યા આવડતી હતી એટલી બધી એના પોતાના છોકરા ક્રિપને એવી રીતના શીખવાડી દે છે એટલે ક્રિપ એટલે કૃપ આપણે જે રૂની માત્રા આવે ને ઈ આવે છે આ ઘણા ક્રિ લખતા હોય એ નહીં કૃપ એમ તો કૃપને એવી રીતે બધું બધું વિદ્યા એવી રીતના આપી દે છે ધનુર્વિદ્યા એવી રીતે ને થોડોક સમય થાય ને તો બે મોટા થઈ જાય છે તો ભરદ્વાજ મુનિના દીકરા દ્રોણ હાથે કૃપીના લગ્ન થઈ જાય છે સાચી વાત છે અને કૃપ એવી રીતે આગળ વધીને કુરુવંશના એવી રીતે બનાવી દેવામાં આવે છે કે કુરુવંશના ગુરુ એમ સાચી વાત છે કેમ કેમ કે રાજા શાંતનું એને એવી રીતે રાખેલા હોય પછી કેમ કે રાજા શાંતનું એને એટલા આદરથી સન્માનથી એવી રીતના રાખેલા હોય કે બ્રાહ્મણના દીકરા એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ એવી રીતે તો પછી એના પછી જ્યારે ગંગાપુત્ર ભીષ્મના હાથમાં બધું બધું આવે ભલે રાજા પોતે નથી પણ પોતાના પિતાશ્રીએ કરેલી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું માન રાખવાનું પિતાશ્રીએ કોઈ ડિસિઝન લીધું હોય એનું તો પછી એવી રીતે એ કરે છે કે હવેથી કૃપજી છે એ કુલ ગુરુ અમારા ને કુરુઓના કુલ ગુરુ કૃપાચાર્ય એવી રીતે આખી એમને ઉપાધિ આપે છે હમ હવે શું થાય કે જેટલાય સંતાનો આવશે ને આ કૌરવોના એ બધાના ગુરુ મતલબ કૌરવો એટલે પછી એમાં પાંડવો એ આવી ગયા પાંડુ કોણ હતું તો એ કૌરવ રાજા હતા એમ સાચી વાત છે તો પછી આવી રીતના કૃપ કૃપી એવી રીતે કૃપાચાર્ય અને પછી દ્રોણના પત્ની કૃપી એવી રીતે થયા એમને ગૌતમીય કહેવામાં આવે છે કેમ કે ગૌતમ ઋષિના ઓલા છે ને એટલે વંશજ છે ને એટલે એટલે કૃપીને એવી રીતે ગૌતમીય કહેવામાં આવે છે તો આ એક નાનકડી કેવી સ્ટોરી હતી બહુ વધારે મોટી નથી મને ખબર છે સોરી ફોર દેટ પણ એક નાનકડી એવી સ્ટોરી હતી કે જેની જરૂર હતી આપણે સમજવું જરૂરી છે કે કેવી રીતે કે કુલ ગુરુ કૃપાચાર્ય કેવી રીતે બન્યા અને આગળ જે એક મોટું કેરેક્ટર આવશે દ્રોણનું તો એ કેરેક્ટરની હાથે આમના લગ્ન થાય છે કૃપીના તો એ ક્યાંથી આવ્યા એમ તો ટૂંકમાં આ છે એમની સ્ટોરી આખી કૃપ અને કૃપી આ બેના ઓકે તો જો તમને અગર આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરીને મને કહી દેજો જો મારાથી કંઈ ભૂલાઈ ગયું હોય કે એવી રીતના અથવા કંઈ નવી વસ્તુ કંઈ સાંભળવી હોય તો મને કમેન્ટ કરીને કહી દેજો ઓકે અને સબસ્ક્રાઇબ કરી દેજો અગર આવા વિડીયોઝ તમને ગમતા હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો ઓકે અને અમે આવી રીતે જેમ વાત કરતા હોય એમ અગર તમારે બીજા કોઈને એવું લાગતું હોય કે એને ગમશે તો પછી કહી દેજો કે તમને ગમે એવા વિડીયોઝ છે પ્લીઝ આને તમે જોઈ લેજો એકાધી વાર ઓકે આપણે બધા ઇન્સ્પેમ નથી કરવાનું જેને ઇન્ટરેસ્ટ હશે એને મોકલી દેજો એમ તમને એમ લાગે તો સો આઈ થિંક ધીસ મચ ઇઝી ઇનફ થેન્ક યુ ફોર વોચિંગ ઓમ નમો નારાયણ